નમસ્કાર, હું ભાવના રાવલ, જેડએસએમી સુપર ફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. જામનગરમાં 1 કરોડ સોનાના દાગીનાની થઈ ચોરી. આનંદ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ રાત્રે કરી ચોરી. રાત્રે પરિવાર નિંદ્રામાં હતો અને તસ્કરો ચોરી કરી ગયા. 5 ભાઈઓના સંયુક્ત દાગીનાની થઈ ચોરી. કેશોદ તાલુકાના ખેડૂતનો ફૂલ ઝાડ પ્રત્યે અનોખો શોખ. પોતાના શોખ માટે ખેતરમાં ઔષધિ બાગ બનાવી 40 પ્રકારના વિવિધ ફૂલોનું વાવેતર કર્યું, જેમાં અનેક ફૂલોનો મનમોહક અમૂલ્ય નજારો જોવા મળે છે. વિજાપુર મહાબીબી ફળી કસાઈવાડા વિસ્તારની ઉભરાતી ગટરના ગંદા પાણીની હાલત સુધરતી નથી. દહેગામ તાલુકાના હરસોલી સીટ ઉપરથી વિજેતા બનેલા તાલુકાના ભાજપ મહિલા ગેટ ડેડિકેટ દહેગામ તાલુકા પંચાયત ખાતે ન્યાય સમિતિ ચેરમેન તરીકે નિમણૂક મળતા હરસોલી અને વાસણા રાઠળ ગામજનોને વાપેલી ભારે ખુશી. લોકડાઉન બાદ નર્મદામાં નિર્ભયા સ્ક્વોડ ટીમ ફરી થઈ સક્રિય. જાફરાબાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મુંબઈથી આવેલા મુસ્લિમ સમાજના લોકોએ સમસ્ત જ્ઞાતિઓના લોકોને કીટ વિતરણ કરવામાં આવી. 1 જૂનથી 2 મહિના સુધી માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ. નટુકાકાએ આર્થિક મુશ્કેલીમાં હોવાની વાત ખોટી ગણાવી, કહ્યું હું બેકાર નથી. કોરોના કાળમાં ગુજરાતના મજૂરોની હાલત કફોડી, કોરોના નેગેટિવ ટેસ્ટ કરાવો પછી જ કામ. ગેંગસ્ટરે પૈસા સાથેનો વિડીયો અપલોડ કર્યો, હવે પોલીસ પૂછે છે પૈસા ક્યાંથી આવ્યા. કોગળા કરીને પણ કોરોનાનો ટેસ્ટ કરી શકાશે, ICMR. નર્મદાના પીવાના પાણીના દરમાં વધારો ઝીકાયો. અલીગઢમાં ઝેરી દારૂ પીવાના કારણે 28ના મોત. શ્રીલંકા અંતિમ વન ડે અને બાંગ્લાદેશ સિરીઝ 2-1 જીત્યું. ગુજરાતમાં પ્રી મોન્સિન એક્ટિવિટીનો પ્રારંભ. બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે ભારતની નાગરિકતા. સ્ટાર સ્પોર્ટ્સ સહિત 100 ચેનલોને કરશે બંધ, ચાપે. બ્રિટનમાં જોન્સનના સિંગલ શોટને મળી મંજૂરી. તો સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરું છું. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.